ડિજિટલ મ્યુઝિક અને ગેમ વેચતા એક ઓનલાઇન રિટેલર પાસેથી $25 એક ગિફ્ટ કાર્ડ મળે છે. એક ગીતની કિંમત $0.89 છે અને એક ગેમની કિંમત $1.99 છે. તે આ કાર્ડ દ્વારા ઓછામાં ઓછી 15 વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે. આ બાબત દર્શાવતી અસમતાની જોડ લખો, તેમજ આલેખના ઉપયોગ દ્વારા શક્ય ખરીદીનો વિસ્તાર નક્કી કરો. આપણી પાસે અહીં એક આલેખ છે. ચાલો હવે અમુક ચલને વ્યાખ્યાયિત કરીએ. ધારો કે S બરાબર ગીતોની સંખ્યા, ગીતોની સંખ્યાને આપણે S ધારીએ, અને G બરાબર ગેમની સંખ્યા, ગેમની સંખ્યા બરાબર જી. રકમમાં કહ્યું છે તે મુજબ તે આ કાર્ડ દ્વારા ઓછામાં ઓછી 15 વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે. તેથી આપણે આ રીતે દર્શાવીએ કે S વત્તા જી એ 15 જેટલું અથવા તેના કરતાં વધારે હોવું જોઈએ. રકમમાં બીજી એક બાબત આપેલ છે કે તેની પાસે $25 ગિફ્ટ કાર્ડ છે, એટલે કે ગીતોની ખરીદી માટે અને ગેમની ખરીદી માટે જેટલી રકમ તે વાપરે છે તે $25 કે તેના કરતાં ઓછી હોવી જોઈએ. હવે ગીતોની ખરીદી પાછળ જરૂરી રકમ તે થશે ગીતોની સંખ્યા એટલે કે S ગુણ્યા એક ગીતની કિંમત જે $0.89 છે, માટે $0.89 × S વત્તા ગેમની ખરીદી પાછળ વપરાતી રકમ જે ગેમની સંખ્યા એટલે કે G અને તેને ગુણ્યા એક ગેમની કિંમત એટલે કે $1.99 થશે. માટે અહીં લખીએ કે $1.99 ગેમની સંખ્યા, અને તે કુલ રકમ $25 કે તેના કરતાં ઓછી હોવી જોઈએ. તેથી અહીં <25 લખીએ. હવે તેનું આલેખન કરવા માટે આપણે આપણા અક્ષ દોરીએ. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે ફક્ત પ્રથમ ચરણનો ઉપયોગ કરીશું, કારણ કે આપણી પાસે જે કિંમતો છે તે બધી ધન છે. અહીં ગીતો કે ગેમની સંખ્યા કે કિંમત કંઈ ઋણમાં નથી, માટે આપણે ફક્ત પ્રથમ ચરણનો ઉપયોગ કરીશું એટલે કે બધી ધન સંખ્યાઓ લઈશું. આમ આ જે છે તે આપણો શિરોલંબ અક્ષ છે અને આ છે આપણો સમક્ષિતિજ અક્ષ. તેમને નામ આપીએ. આ જે શિરોલંબ અક્ષ છે તેને ગીતોનો અક્ષ કહીએ, અને આ જે સમક્ષિતિજ અક્ષ છે તેને આપણે ગેમ્સનો અક્ષ કહીએ. આ ઉગમ બિંદુ છે અને અહીં દરેક બે ખાના છોડીને આપણે 4-4 એકમનો અંતર દર્શાવીએ. 4, અહીં 8, આને લઈએ 12, અહીં 16, આ 20, અને તે રીતે વધુ આગળ પણ લઈ શકાય. તે જ રીતે નીચે અહીં 4, 8, 12, 16 અને 20. હવે અહીં જે બે શરતો મળે છે તેનું આલેખન કરીએ. પહેલી શરત અથવા પહેલી અસમતા છે S પ્લસ જી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 15. હવે તેનું સહેલાઈથી આલેખન કરવા માટે તેના અંતઃખંડ એટલે કે ઇન્ટરસેપ્ટ વિશે વિચારીએ. જો જી બરાબર 0 હોય તો S પ્લસ 0 એ 15 કે તેના કરતાં વધુ મળવું જોઈએ. આમ આ અસમતા માટે વિચારતા, જો જીની કિંમત 0 હોય તો એસની કિંમત 15 કે તેના કરતાં મોટી થવી જોઈએ. આમ જી અહીં 0 અને S અહીં લઈએ, આ આપણને 14 મળે, અને 14 અને 16ની વચ્ચે અહીં 15 મળે. આમ એસની કિંમત 15 અથવા તેના કરતાં કોઈ પણ મોટી કિંમત હોવી જોઈએ. તે જ રીતે જો S બરાબર 0 હોય તો જીની કિંમત 15 કે તેના કરતાં મોટી હોવી જોઈએ. આમ S બરાબર 0 અને જીની કિંમત આ 15 અથવા તેના કરતાં મોટી કિંમત મળવી જોઈએ. આમ જો S વત્તા જી બરાબર 15ની સીમારેખા આપણને જોઈતી હોય તો તે માટે આ બંને બિંદુઓને જોડી દઈએ. આમ આ જે રેખા છે તે S પ્લસ જી બરાબર 15 દર્શાવે છે, અને જો S પ્લસ જી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 15 જોઈએ તો આપણે અહીં જોયું તે મુજબ જી બરાબર 0 હોય ત્યારે S ની કિંમત 15 કે તેના કરતાં વધુ હોવી જોઈએ,
અને એસ બરાબર ઝીરો હોય ત્યારે જીની કિંમત 15 કે તેના કરતાં વધુ હોવી જોઈએ. તેથી આ અસમતાનું સમાધાન કરે તેવા દરેક ઉકેલ આ ભાગમાં મળવા જોઈએ. આમ આ ભાગમાંથી કોઈ પણ કિંમત લઈએ અને તે કિંમત પૂર્ણાંકમાં હોવી જોઈએ, કારણ કે ગીતોની સંખ્યા કે ગેમની સંખ્યા અપૂર્ણાંક હોય નહીં. આમ અહીંથી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ ધરાવતું યામ લઈએ તો તે આપેલ અસમતાનું સમાધાન કરે. દાખલા તરીકે આપણે આ બિંદુ લઈએ તો 8 ગેમ અને 16 ગીતો એ કુલ મળીને 24 થાય, માટે તે આપણો ઉકેલગણ હોય નહીં. આમ ધારો કે આપણે આ બિંદુ લઈએ તો અહીં 8 ગેમ અને 16 ગીતોની વાત છે. આમ તે કુલ મળીને 24 વસ્તુઓ ખરીદે. આમ અહીં જે શરત છે કે ઓછામાં ઓછી 15 વસ્તુઓ હોવી જોઈએ. આમ 24 એ 15 કરતાં મોટી સંખ્યા છે, માટે આ બિંદુ છે એ આપેલ અસમતાનો ઉકેલ છે. હવે બીજી શરત માટે વિચારીએ કે 0.89 કે 0.89S પ્લસ 1.99G એ 25 કે તેના કરતાં ઓછા મળવા જોઈએ. પહેલાં આપણે તેને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ કે તે 0.89S પ્લસ 1.99G બરાબર 25 મળે છે. અને પછી આ લેસ ધેન માટે વિચારીએ. આપણે અહીં સ્લોપ ઇન્ટરસેપ્ટ ફોર્મ એટલે કે ઢાળ અંતઃખંડ સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ, પણ તેના કરતાં સહેલો રસ્તો એ છે કે આપણે આપણા એસ અને જી અંતઃખંડ મેળવીએ. હવે જો એસ બરાબર 0 લઈએ તો આપણને મળશે 1.99G ઇક્વલ ટુ 25. હવે જો બંને બાજુ 1.99 વડે ભાગીએ તો તે થશે 25/1.99 બરાબર 12.56. આમ અહીં લખીએ કે જી બરાબર 12.56 મળે. તેને આલેખ પર દર્શાવીએ કે જો એસ બરાબર 0 હોય ત્યારે જી બરાબર 12.56 એટલે કે અહીં 12થી સહેજ વધારે દૂર મળે. અને હવે જો જી બરાબર 0 લઈએ, અહીં લખીએ કે જી બરાબર 0, તો તેને ઉકેલતા આ કિંમત 0 થઈ જશે, માટે અહીં મળે 0.89S ઇક્વલ ટુ 25. ફરીથી બંને બાજુ 0.89 વડે ભાગતા આપણને મળશે 25/0.89 બરાબર તે 28 કરતાં સહેજ વધારે મળે છે, માટે લખીએ કે એસ બરાબર 28.08. તેને પણ આલેખ પર દર્શાવીએ તો જી બરાબર 0, આમ એસ બરાબર 20, 24, 28 અને 28.08 તે અહીં મળે. હવે આ બંને બિંદુને જોડવાથી આપણને આ સમીકરણની રેખા મળશે. તે બંનેને જોડી દઈએ. આમ આ આપણને રેખા મળે છે જે આપેલ સમીકરણને દર્શાવે છે. હવે આ લેસ ધેન માટે વિચારીએ. જો જી બરાબર 0 હોય તો 0.89S એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25 મળે, માટે જો જી બરાબર 0 હોય તો એસ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 28.08 મળે, એટલે કે આ લેખમાં આ બધી કિંમતો મળે. તેથી તેમાં આ નીચેના પ્રદેશનો સમાવેશ થાય. હવે એસ બરાબર 0 માટે વિચારીએ. જો એસ બરાબર 0 લઈએ તો 1.99Gની કિંમત 25 કે તેના કરતાં ઓછી મળે અને જીની કિંમત 12.56 કે તેના કરતાં ઓછી મળે, માટે કહી શકાય કે તેમાં આ પ્રદેશનો સમાવેશ થાય. માટે જો હવે આ બીજી શરતનું સમાધાન કરે તેવા ઉકેલ જોઈએ તો તે માટે આ નીચેના ભાગનો સમાવેશ થશે. આ રેખાની નીચેનો આ આખા વિસ્તારના ઉકેલનો તેમાં સમાવેશ થાય. પણ હવે જો બંને શરતોનું સમાધાન કરે આ બંને અસમતાઓના ઉકેલ હોય તેવા ઉકેલ જોઈએ તો આ બંનેની વચ્ચેનો જે વિસ્તાર છે જેમાં
એકનું બીજા પર ઓવરલેપ થાય છે તે બધા ઉકેલનો સમાવેશ થશે, અને તેની સાથે સાથે તે બંનેના સમીકરણની જે રેખાઓ છે તેના પરની કિંમતો પણ તેના ઉકેલગણમાં મળે. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે તે 4 ગેમ અને 14 ગીત ખરીદે છે તો તેનો ઉકેલગણમાં સમાવેશ થાય, અથવા તો 2 ગેમ અને 16 ગીત ખરીદે છે તો પણ તે તેમનો ઉકેલ બને. આમ આપણે રકમ મુજબ આ બાબતને દર્શાવતી અસમતાની જોડ લખી છે, તેમજ શક્ય ખરીદીનો વિસ્તાર પણ દર્શાવ્યો છે.